સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે તેના માટે સંકલન બેઠકોનો દોર શરૂ કરાયો હતો, પરંતુ તમામ બેઠકો પોકળ પુરવાર થઈ છે. રૂસ્તમબાગ બીઆરટીએસ બસ સ્ટેશન સહિતના કેટલાક બસ સ્ટેશનો પર વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ભીડ દેખાઈ હતી. બીઆરટીએસની અનિયમિતતાથી બોર્ડના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીઓનો પરીક્ષા બાદ અડધો કલાક જેટલો સમય બસની રાહમાં વેડફાયો હતો. આ અંગે મેયરે જણાવ્યું કે આ અંગે ફરિયાદ મળી નથી, જો મુશ્કેલી થઈ હશે તો ચોક્કસથી વધારે બસો પણ દોડાવવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર ખૂબ જ ગંભીર હોય તે પ્રકારની બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે યોગ્ય આયોજન થઈ રહ્યું હોવાની વાત કરવામાં આવી રહી હતી. જોકે પ્રકારના તમામ દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરતી વખતે વિદ્યાર્થીઓનો સમય વેડફાયો હતો. ધોરણ 10ની પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ પોતાના ઘરે ઝડપથી પહોંચી જવાનો પ્રયાસ કરીને પરીક્ષાની વધુ તૈયારીમાં લાગી જવા માટે ઉતાવળા થયા હતા, પરંતુ તેમની આ ઉતાવળ તેમને લેખે લાગી નહીં. પરીક્ષા કેન્દ્રથી બીઆરટીએસ બસ સ્ટેશન પહોંચતા તેમને અડધોથી એક કલાક જેટલો સમય બસની રાહ જોવાનો વારો આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રની નજીકના બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર આજે વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા તો ખરીદ સાથે રોજ અવર જવર કરતા લોકોની સંખ્યા પણ જોવા મળી હતી, પરંતુ વિશેષ કરીને આજે પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ અચૂક રીતે પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાના છે અને તેને કારણે સ્વાભાવિક છે કે બીઆરટીએસ બસ કે સિટી બસની અંદર ધસારો પણ જોવા મળી શકે છે. આ બાબતનું કોર્પોરેશનનું ધ્યાન હોવા છતાં પણ યોગ્ય વ્યવસ્થા ન થઈ હોવાનું દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાતું હતું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.